તેથી ઇડલીના ખીરાની ખટાશ દૂર કરવા માટીની જોરદાર ટ્રીક આજે અમે તમને જણાવીશું નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું ઈડલીના ખીરા વિશે જી હા ઇડલી સાંભાર મોટાભાગના લોકોની ફેવરિટ ડીશ હશે ઈડલી સાંભાર અને નાળિયેરની ચટણી નાસ્તામાં પણ ઘણા ઘરોમાં પીરસાય છે જેમના ઘરમાં ઇડલી વધારે ખવાતી હોય છે તેઓ ઇડલીનું ખીરું જાતે ઘરે તૈયાર કરવાનું પસંદ કરે છે ત્યારે ઘરે ઇડલીનું ખીરું તૈયાર કરવું સરળ છે પરંતુ કેટલીક વાર વાતાવરણના કારણે અંદાજ રહેતો નથી અને આથો વધારે આવી જાય છે આ સ્થિતિમાં ખીરું વધારે ખાતું થઈ જાય છે અને તેમાંથી ખાટી સ્મેલ પણ આવવા લાગે છે ઇડલી ખાટી હોય તો ભાવતી નથી તેથી ઇડલીના ખીરાની ખટાસ દૂર કરવા માટીની જોરદાર ટ્રીક આજે અમે તમને જણાવીશું અહીં દર્શાવેલી ટીપ્સ ફોલો કરી તમે વધારે આઠાને કારણે ખાતા થઈ ગયેલા ખીરાને સુધારી શકો છો આ ટિપ્સ અપનાવવાથી બેટરમાં આવેલી ખટાસ દૂર થઈ જશે તો કઈ છે આ ટીપ્સ તે વિશે વાત કરીએ સૌપ્રથમ પહેલી ટીપ્સની વાત કરીએ તો જો ખીરું થોડું જ ખાતું થયું હોય તો તેમાં લાલ મરચાં અને આદુની પેસ્ટ તમે ઉમેરી શકો છો તેનાથી ઇડલી વધારે સ્વાદિષ્ટ લાગશે અને ખતાશનું પણ બેલેન્સ થઈ જશે ત્યારબાદ વાત કરીએ અન્ય ટીપ્સની તો ઇડલીનું ખીરું વધારે ખાતું થઈ ગયું હોય તો ગોળ અથવા ખાંડનો ઉપયોગ કરી શકાય છે આ વસ્તુઓ બેટરમાં ઉમેરશો તો ખટાશ ઓછી થઈ જશે અને સ્વાદ પણ સારો આવશે જે પ્રમાણે ખીરામાં ખટાશ હોય તેને અનુરૂપ ખાંડ કે ગોળ ઉમેરવો ત્યારબાદ અન્ય ટીપ્સની વાત કરીએ તો ખીરું ખાટું થઈ જાય તો તેમાં થોડો ચોખાનો લોધ કે રવો ઉમેરી શકાય રવો એટલે કે સૂઝી આ વસ્તુ ઉમેરવાથી ખટાશ ઘટશે સાથે જ ઇડલી પણ સોફ્ટ બનશે ત્યારબાદ અન્ય ટીપ્સની વાત કરીએ તો જો બેટર વધારે ખાતું થઈ ગયું હોય તો તમે થોડું તેમાં ફ્રેશ બેટર ઉમેરી શકો છો તેનાથી ઇડલીની ખટાશ બેલેન્સ થઈ જશે સાથે જ ઇડલીનું બેટર ખાતું ન થાય તે વાતનું ધ્યાન રાખવું હોય તો ચોખા અને દાળને પીસતી વખતે એટલે કે ગ્રાઇન્ડ કરતી વખતે ફ્રીઝના ચિલ્ડ પાણીનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી આથો આવ્યા પછી પણ બેટર ખાતું નહીં થાય આમ આ જણાવી તે ટિપ્સનો ઉપયોગ કરીને તમે ઇડલીનું ખીરું જો ખાતું થઈ ગયું હોય તો તેના સ્વાદને બેલેન્સ કરી શકો છો